વિદ્યાર્થી મિત્રો હું સુરેશ પ્રજાપતિ શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ પાટણ તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ આઠ ગણિત વિષયની અંદર જે પહેલું ચાલુ હતું સંખ્યાઓની અંદર છેલ્લે આપણે ઉદાહરણ નંબર પાંચનો નો અભ્યાસ કર્યો હતો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અત્યારે ઉદાહરણ નંબર ચારનો નો અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર પાંચનો નો અભ્યાસ કરી ચૂક્યા હતા ઉદાહરણ નંબર ચાર શું કે છે કે નીચેની આપેલ સંખ્યાને એક્સ તરીકે લઈ ચકાસો કે માઇનસ કૌંસની અંદર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આ બંને કેવા છે સરખા છે આપણે આ બંને કેવા છે સરખા છે તે ચેક કરવાનું છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો માઇનસ માઇનસો થવાનું પ્લસ જ થવાનું એટલે કે બંને સરખા જ છે પરંતુ આપણે શું કરવાનું છે એને ચકાસવાનું છે તો ચકાસી લઈએ અહીંયા ધારો કે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો ધ્યાન રાખો કે પહેલા દાખલાની અંદર એક્સ કેટલા પણ આપેલા છે અહીંયા આપણને ખબર છે કે મારે આ વસ્તુ ચકાસવાનું છે બરાબર છે આવું મારે ચકાસવાનું છે તો અહીં મારે એક્સની કિંમત જોઈશે અને માઇનસ એક્સની કિંમત જોઈશે માઇનસ એક્સ એટલે કે શું એક્સની વિરોધી સંખ્યા છે તો સૌ પ્રથમ કે એક્સ બરાબર આપણે કેટલા આપેલા છે તો એક્સ બરાબર તેર ભાગ્યા સત્તર આપેલા છે અને થઈ ગયું માઇનસ એક્સ કે માઇનસ એક્સ બરાબર કેટલી કિંમત છે એક્સ છે એનું શું કરવાનું આગળ ચિહ્ન બદલાઈ દેવાનું એટલે કે માઇનસ તેર ભાગ્યા સત્તર બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે શું છે મારી પાસે એક્સની કિંમતે મળી ગઈ છે માઇનસ એક્સની કિંમત મળી ગઈ છે એક્સની કિંમત એક્સ કેટલા આપણે આપેલા છે તેર ભાગ્યા સત્તર આપણે આપેલા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે શું થઈ ગયું તો આપણને ખબર છે કે માઇનસ માઇનસ શું થવાના પ્લસ થશે એટલે કે તેર ભાગ્યા સત્તર બરાબર તેર ભાગ્યા સત્તર એટલે કે બંનેનો જવાબ આપણને કેવો મળ્યો છે સરખો મળ્યો છે અહીં આપણને જવાબ કેવો મળ્યો છે સરખો મળ્યો છે એટલે કે આ કેવું છે સાચું છે બરાબર છે આના માટે ચેક કરી જોઈએ આપણે દાખલા નંબર બે માટે આપણે આપણને એક્સની કિંમત આપી દીધેલી છે માઇનસ એકવીસ ભાગ્યા એકત્રીસ અને માઇનસ એક્સ એટલે કે એક્સની શું થશે વિરોધી સંખ્યા થશે તો શું જવાબ મળશે માઇનસ આપ્યું છે ચીનો શું થશે બદલાઈ જશે કે માઇનસ શું કરી દેવાનું પ્લસ કરી દઈએ એટલે કે શું થઈ ગયું એક્સની વિરોધી એક્સની કિંમત માઇનસ એકવીસ એકત્રીસ છે તો એક્સની વિરોધી સંખ્યા એટલે કે માઇનસ શું કરવું પડશે પ્લસ કરવું પડશે એને શું કહેવાય માઇનસ એક્સ બરાબર છે તો કિંમત મૂકી દઈએ માઇનસ આની અંદર કિંમત મૂકવાની થશે માઇનસ એક્સની કિંમત શું થઈ ગઈ એકવીસ ભાગ્યા એકત્રીસ બરાબર છે બરાબર એક્સની કિંમત કેટલી છે માઇનસ બરાબર માઇનસ એકવીસ ભાગ્યા એકત્રીસ અહિયાં પણ જવાબ કેવો મળ્યો છે સરખો મળ્યો છે માટે આ વિધાન કેવું છે સાચું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલા પરથી તમને એવું સમજાવવા માગે છે તો કે ગુણાકારની અંદર આ બંને છે ગુણાકારની અંદર ગુણાકારની અંદર માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એ તમને સમજાવવા માગે છે સ્વાધ્યાય એક એના દાખલા નંબર એકથી પાંચ છે એ તમારે હોમવર્કની અંદર જાતે લખવાના રહેશે ચોપડીમાં રકમ આપેલી છે એના આધારે ગણવાના છે અને આપણે એના ઉદાહરણો બધા ગણાયેલા છે તમે દાખલા જોશો એટલે ખબર પડી જશે દાખલા નંબર છ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો શું છે કે સંખ્યા છ ભાગ્યા તેર ને માઇનસ સાત ભાગ્યા સોળના વ્યસ્ત વડે ગુણો બરાબર કે આ સંખ્યાને માઇનસ સત્તર ભાગ્યા સોળના વ્યસ્ત વડે ગુણો એટલે કે જુઓ વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે એટલે કે સોળ પહેલા સોળ ભાગ્યા તેર બરાબર આના વ્યસ્ત વડે ગુણો એટલે કે આની વેસ શું થશે હવે આ સંખ્યાની વ્યસ્ત વડે ગુણવાની છે તો આપણે એને શીખી લઈએ કે માઇનસ સત્તર ભાગ્યા સો ની વ્યસ્ત સંખ્યા કઈ છે જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત એટલે શું છેદને અંશમાં લઈ જવાનો અંશને શું કરો છેદમાં લઈ જઈશું એટલે કે માઇનસ સોળ ભાગ્યા સાત બરાબર એની વ્યસ્ત થઈ ગઈ આ સંખ્યાને આ સંખ્યા વડે ગુણવાની છે તો ગુણી દઈએ ધ્યાન રાખો છ ભાગ્યા તેર ગુણ્યા માઈનસ સોળ ભાગ્યા સાત થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો ન ઉડતો હોય તો ઉડાડવાની જરૂર છે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પ્રકારનો છેદ ઉડતો નથી તો છેદ ના ઉડે તો શું કરીશું કરીશું નીચે કરીશું એટલે કે માઇનસ પ્લસ શું થશે માઇનસ બરાબર છે કેટલો જવાબ આવ્યો માઇનસ છન્ ભાગ્યા એકાણું એનો જવાબ મળી ગયો છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત ધ્યાન રાખો દાખલા નંબર સાત શું છે ધ્યાન રાખો કે કે ભાગ્યા ગુણ્યા ગુણ્યા અંદર એટલે સંખ્યા આપેલી છે પાછલી બે સંખ્યાનો જૂથ બનાવેલો છે ની એક ભાગ્યા ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ એટલે કે અહીંયા આગળની બે સંખ્યા શું બનાવેલું છે જૂથ બનાવેલું છે રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો બરાબર છે એટલે કે કયા ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ ગુણાકાર કરી શકીએ છીએ તો કે અહીંયા ગુણાકાર છે અને જૂથના નિયમનો ઉપયોગ કરી રહ્યા છો પાછલી બે સંખ્યાનું જૂથ બનાવેલું છે અહીં આગળની બે સંખ્યાનું શું છે જૂથ બનાવેલું છે એટલે કે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીને અહીંયા ગણતરી કરી શકાય છે અથવા તો અને બીજી રીતે લખવું હોય તો કે સંગઠિતતાનો ઉપયોગ કરીને ગુણાકાર કરી શકાય છે એટલે કે જવાબ આપણને અહીંયા મળી ગયો છે આ બે માંથી કોઈ પણ એક લખશો તો ચાલશે દાખલા નંબર એક આઠ ધ્યાન રાખો કે શું આઠ ભાગ્યા નવ એ સંખ્યા માઇનસ એક એક અઠમાંશનો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં એટલે કે કેમ જો હા તો એનું શું કારણ ને કેમ જો ના તો એનું પણ શું કારણ એટલે કે કારણ સાથે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જો આ સંખ્યા એ અનો વ્યસ્ત હોય તો આ બંનેનો ગુણાકારનો જવાબ એક થતો હોવો જોઈએ બરાબર છે એટલે કે આ બંનેનો આપણે ગુણાકાર કરી જોઈએ જો જવાબ એક મળે તો વ્યસ્ત છે અથવા તો નથી બરાબર છે તો આ સંખ્યા આઠ વાગ્યા નવ ગુણ્યા આ સંખ્યા કરીએ કે માઇનસ એક ઇન્ટુ એક અઠમાસ બરાબર છે ગુણાકાર કરી જોઈએ ગુણાકાર કરતા પહેલા આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકની અંદર ફેરવી દઈએ આઠ ભાગ્યા નવ ગુણ્યા આઠ એકા આઠ આઠ ને એક નવ નવ ભાગ્યા આઠ અને આગળ શું છે માઇનસ સંખ્યા છે તો કે માઇનસ લખી દીધા છે બરાબર છે એટલે કે અહીંયા નવ નવ ઉડી ગયા આઠ આઠ ઉડી ગયા તો જવાબ કેટલો મળ્યો માઇનસ એક મળ્યો છે અહીંયા એક જવાબ મળતો નથી જવાબ કેટલો મળ્યો છે માઇનસ એક માટે વિદ્યાર્થી મિત્રો આઠ ભાગ્યા એ માઇનસ એક માઇનસ એક ઇન્ટુ એક અઠમાંશનો વ્યસ્ત નથી કેમ કે જવાબ કેટલો મળે છે માઇનસ એક મળે છે બરાબર છે શું લખીશું આપણે કારણની અંદર તો કે કારણની અંદર તો કે આઠ ભાગ્યા નવ એ માઇનસ એક ઇન્ટુ એક અઠમાંશનો વ્યસ્ત નથી કારણ કે દાખલા શીખી જોઈએ આપણે દાખલા નંબર નવ આવી રીતે ને આવી રીતે જ ગણવાનો છે શું જીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ એક તૃતીયાંશનો વ્યસ્ત છે

અને ત્રણ ભાગ્યા દસ દસ ઉડી ગયા તો જવાબ કેટલો મળે અહીંયા એક મળે છે જવાબ કેટલો મળે છે એક માટે વિદ્યાર્થી મિત્રો જીરો ત્રણ એ એક ત્રણ પૂર્ણાંક એક નો શું છે વ્યસ્ત છે તો કારણ લખીએ કે અહીં 0.3 પોઈન્ટ ત્રણ અને ત્રણ પૂર્ણાંક એક ગુણાકાર એક મળે છે માટે પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશનો વ્યસ્ત છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડી ગઈ હશે દાખલાની અંદર હવે જે દાખલા નંબર દસ અને અગિયાર છે જે ખાલી જગ્યાઓ આપેલી છે જે તમારે હોમવર્કની અંદર લખવાની છે બરાબર છે કાચ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે હોમવર્ક અને તમારે હોમવર્કની વ્યવસ્થિત નોટ બનાવવાની છે બરાબર છે ગણિતની નોટની અંદર લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ એટલે કે જે સમય સંખ્યા છે એનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરી શકાય છે તો જોઈએ મારી પાસે કોઈ સંખ્યા રેખા છે સંખ્યા રેખાની મિડલમાં જીરો બાજુ ધનપૂર્ણાંક અને ડાબી બાજુ શું હોય છે ઋણપૂર્ણાંક આવેલા હોય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા પર મેં માઇનસ એક જીરો અને એક દર્શાવેલા જ છે તો અહીં આપણે વચ્ચે મારે સમય સંખ્યા દર્શાવી છે તો કે જીરો અને એકની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ છે તે દર્શાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો કે જીરો અને એક વચ્ચે આવતી અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે વિદ્યાર્થી મિત્રો કે અને એક ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે પરંતુ એમાંથી માત્ર આપણે એક જ લખવાની છે એ લખવા માટે શું કરીશું તો ધ્યાન રાખો તો અહીં ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો આ બળી ખાલી એક જ સમય સંખ્યા લખવાની છે તો હું શું કરું છું તો કે આપણને ખબર છે કે જીરો અને એકના અડધા કેલા થશે એકના જીરો એકના અડધા કે એક દ્વિત્યાંશ અથવા તો પોઈન્ટ પાંચ તો કેટલા થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક દ્વિતિયાંશ થશે એવી રીતે શું થશે માઇનસ એક દ્વિતિયાંશ થશે અને પછી શું થશે એક થશે જો આમાં તમને ખબર ના પડે વિદ્યાર્થી મિત્રો તો બીજી પણ રીત છે શું છે તો કે જીરો કેટલા ભાગ કરવાના છે એક અને બે તો કે જીરો ભાગ્યા બે થશે બે ભાગ કરવાના છે તો કેટલા લખ્યા ભાગાકારની અંદર બે જીરો પછી શું આવશે એક દૂત્યાંશ ભાગાકારની અંદર તો બે એમને એમ રાખવાના એક જીરો એક એક પછી શું આવશે બે અને ભાગાકારમાં તો કેટલા હતા બે તો હતા જ તો બે બે ઉડી ગયા તો બધા કેટલા એક આવી ગયા અહીંયા એક દૃત્યાંશ આવી ગયા અહીંયા ઝીરો ભાગ્યા બે એટલે કે ઝીરો મળી ગયા બરાબર છે વિદ્યાર્થી મિત્ર એવી રીતના રીતે ધ્યાન રાખવો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક બે અને ત્રણ એટલે કે ત્રણ સંખ્યા પછી શું આવે છે એકડો આવે છે એટલે કે વચ્ચે અહીંયા મારે બે સંખ્યા મૂકવી હોય તો કે અહીંયા જીરોના ભાગા કરવા જીરો ભાગ્યા ત્રણ એટલે કે જીરો જીરો પછી શું આવશે એક ભાગ્યા ત્રણ આવશે અહીંયા જીરો એક પછી અહીંયા બે બે ભાગ્યા શું આવશે ત્રણ આવશે અને બે પછી શું આવશે ત્રણ કે ત્રણ ભાગ્યા ત્રણ 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 ભાગ્યા ત્રણ એટલે કે એક મળી ગયો આપણે વિદ્યાર્થી મિત્રો એટલે કે જીરો અને એક વચ્ચે જો બે સમય સંખ્યા લખવાની થાય તો કઈ કઈ આવશે એક તૃત્યાંશ અને બે તૃત્યાંશ બરાબર છે તો કે જીરો એ ને એકની વચ્ચેની સંખ્યા લખવાની છે અને એક અને બે ની વચ્ચે સંખ્યા લખવાની છે તો કેટલી લખવાનું જુઓ ધ્યાન રાખ એક બે ત્રણ ને પાંચ વિદ્યાર્થી મિત્રો પાંચ સંખ્યા પછી પાંચમી સંખ્યા શું આવે છે એકડો આવે છે પાંચમી સંખ્યા શું આવે છે બગડો આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો ઝીરો ભાગ્યા પાંચ શું થશે ઝીરો ભાગ્યા પાંચ એટલે કે ઝીરો થઈ જશે જીરો ભાગ્યા પાંચ પછી શું આવશે એક પંચમાં અંશ નીચેની સંખ્યા તો આપણે એમના એમ રાખવાની છે ખાલી ઉપર સંખ્યા બદલાવાની ઝીરો પછી એક એક પછી બે ભાગ્યા પાંચ પછી ત્રણ ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ આ સંખ્યા એટલે કઈ પાંચ ભાગ્યા પાંચ આવશે પરંતુ પાંચ ભાગ્યા પાંચ એટલે કેટલી સંખ્યા એક થઈ ગઈ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અને 2 ની વચ્ચે આવતી સમય સંખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકાશે તો ધ્યાન રાખો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે 4 ભાગ્યા 5 5 ભાગ્યા 5 તો પાછલી સંખ્યા કઈ આવશે 6 ભાગ્યા 5 7 ભાગ્યા 5 8 ભાગ્યા 5 9 ભાગ્યા 5 અને 10 ભાગ્યા 5 એટલે કેટલી આવશે કે 10 ભાગ્યા 5 એટલે કે 5 દો 10 એટલે કે 2 મળી ગયા અહીંયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે આવી રીતે સંખ્યા જીરો અને એકની વચ્ચે આવેલી અસમય સંખ્યા અને એક અને બેની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ આપણે લખીએ છીએ એવી રીતે જ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે જીરો અને માઇનસ એક વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની છે કેટલી લખવાની છે એક બે ત્રણ ચાર ને પાંચ લખવાની છે તો ઝીરો ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા પાંચ માઇનસ બે ભાગ્યા પાંચ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ માઇનસ ચાર ભાગ્યા પાંચ અને માઇનસ પાંચ એટલે કેટલા છે મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો તો તમને સમય સંખ્યા ઉપર લખતા આપણને આવડી ગયા હશે એવી રીતે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો હવે આપણને ઝીરો નહીં આપ્યા પણ બે સંખ્યાઓ આપેલી છે કે ત્રણ અને ચારની વચ્ચેની સમય સંખ્યાઓ લખો તો કે ત્રણ અને ચારની કંઈ કેવી રીતે સમય સંખ્યાઓ લખી શકે છે તો બહુ સરળ રીતે હું તમને શીખવાડું છું ધ્યાન રાખો તો કે એવું સમજવાનું કે આ કે ત્રણ એટલે ત્રણ પોઈન્ટ કેટલા થશે જીરો હવે માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો એટલે ત્રણ જ કહેવાશે એવી રીતે માઇનસ ચાર એટલે કે માઇનસ ચાર પોઈન્ટ જીરો એટલે કે આ માઇનસ ત્રણ છે આ કેટલા થઈ માઇનસ સાત છે કે માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો પછી કઈ સંખ્યા આવશે માઇનસ ત્રણ પોઈન્ટ એક એવી રીતે માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ ત્રણ પોઈન્ટ ત્રણ માઇનસ ત્રણ પોઈન્ટ ચાર એવી રીતે આપણે અહીં ચાલીસ સુધી સંખ્યા લખી શકીએ છીએ બરાબર છે તો આ સંખ્યાને મારે અપૂર્ણાંકની અંદર ફેરવી દો એટલે કે માઇનસ એકત્રીસ ભાગે કેટલા થશે 10 से पॉइंट दूर मली गया, दस थे गया। मली गया जी से कर दो એટલે ભાગાકારમાં કેતા મળી ગયા 10 થઈ ગયા એટલે કે આ સંખ્યા મળી ગઈ આપણે એ વિટ્યા સંખ્યા એટલે કે -32 ભાગ્યા 10 -30 ભાગ્યા 10 બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખો -g સંખ્યા આપેલી છે ખાલી પોઈન્ટ 0 કરી દેવાના અહીંયા પણ પોઈન્ટ 0 કરી દેવાના -3.0 એટલે કે પછી કઈ સંખ્યા આવશે -3.1 -3.2 તમે અહીંયા તમને જો ખબર પડી જાય છે તો આ સંખ્યા ડાયરેક્ટ પણ અહીંયા લખી શકો છો આ લખવાની જરૂર છે નહીં બરાબર છે તો તમને ખબર પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં સંખ્યા રેખા પર એ બી સી ડી ઈ એફ જી જે ખાલી જગ્યા રાખેલી છે તમારે તેની અંદર જે સંખ્યા આવતી હોય એ લખવાની રહેશે હોમવર્કની અંદર લખવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક છે આપણે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય આપણે સમય સંખ્યાઓ આપેલી હશે કોઈ પણ એની વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની છે પહેલા તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ લખી શકાય છે તમારે જેટલી લખવી હોય એટલી લખી શકાય છે પરંતુ એમાંથી તમારે રકમની અંદર જે પ્રમાણે માગી હોય એટલી લખવાની રહેશે બરાબર છે તો ધ્યાન રાખો આપણે ઉદાહરણ નંબર છ કે માઇનસ બે અને ઝીરો વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમય સંખ્યા લખો એટલે કે આપણે કેટલી સમય સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સમય સંખ્યા લખવાની છે માઇનસ બે અને ઝીરોની વચ્ચે તો કે માઇનસ બે અને ઝીરો વચ્ચેની સમયસંખ્યા શોધવા માટે આપણે બહુ સરળ રીતે હું તમને શીખવાડું છું ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં પોઈન્ટ ઝીરો મૂકી દેવાનું અહીંયા પણ શું છે પોઈન્ટ જીરો એટલે કે જીરો ના મૂકીએ તો પણ ચાલે હવે માઇનસ બે અને જીરો વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે તો કે માઇનસ બે એમના એમ માઇનસ બે પોઈન્ટ જીરો એટલે કે માઇનસ બે જ કહેવાશે જીરો પોઈન્ટ ઝીરો એટલે કે જીરો પોઈન્ટ ઝીરો એમને એમ લખાશે એટલે કે ઝીરો જ કહેવાશે અને બે જ માઇનસ બે જ કહેવાશે બરાબર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જીરોથી બે તરફ જવાનું છે તો ઝીરો પોઈન્ટ ઝીરોથી માંડીને તો 0.0 પોઈન્ટ પછી કઈ સંખ્યા આવશે 0.1 પોઈન્ટ એક આવશે એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ એક કારણ કે આપણે માઇનસ તરફ જવાનું છે બીજી સંખ્યા હશે એ માઇનસ ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર માઇનસ ઝીરો પાંચ આવી છેક સુધી લખી શકાય છે ક્યાં સુધી બે સુધી લખાય છે હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું પોઈન્ટ દૂર કરી દઈશું આપણે અહીંયા ત્રણ જ લખવાની છે એટલે મેં વધારે લખેલી છે નહીં છતાં પણ એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યાઓ લખેલી છે એટલે કે માઇનસ બે પોઈન્ટ ઝીરો એટલે કે માઇનસ બે પાંચ ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે પાંચ ભાગ્યા દસ ઝીરો પોઈન્ટ ચાર એટલે કે ચાર ભાગ્યા દસ જીરો પોઈન્ટ ત્રણ એટલે કે ત્રણ ભાગ્યા દસ જીરો પોઈન્ટ બે એટલે કે બે ભાગ્યા દસ અને જીરો પોઈન્ટ એક એટલે કે એક ભાગ્યા દસ અને કેટલા કે છે આ જીરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે સંખ્યા મળી છે બધી કેવી છે માઇનસ બે આગળ બધા શું આવશે માઇનસ માઇનસ આવશે કારણ કે માઇનસ સંખ્યાઓ છે બરાબર તો અહીં મળેલી આ બધી સંખ્યાઓ કેવા પ્રકારની છે વિદ્યાર્થી મિત્રો કે જીરો અને માઇનસ બે વચ્ચેની સમય સંખ્યાઓ છે હવે અહીંયા જે છેદ ઉડે છે એ છેદ ઉડાડવાના ભૂલવાનું નથી એટલે કે પાંચ દુ દસ એટલે કે શું થઈ ગયું માઇનસ એક ભાગ્યા બે એવી રીતે અહીંયા પણ બે એટલે કે માઇનસ બે ભાગ્યા પાંચ એવી રીતે અહીંયા છેદ ઉડતો નથી ત્રણ ભાગ્યા દસ બે પંચા દસ એટલે કે એક ભાગ્યા પાંચ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું આપણને કે જીરો માઇનસ બે અને જીરો વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ મળી ગઈ છે ઉદાહરણ નંબર સાત ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે માઇનસ પાંચ વાગ્યા છ અને પાંચ વાગ્યા આઠ વચ્ચે આવતી કોઈ પણ દસ સમય સંખ્યા લખો કેટલી લખવાની છે દસ સમય સંખ્યા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે મારી પાસે પાંચ વાગ્યા છ છે બીજી સંખ્યા છે પાંચ વાગ્યા આઠ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો ખૂબ જ સરળ રીત છે કે એનો છેદ સરખો લાવી દેવાનો શું કરવાનું છેદ સરખો એટલે કે અહીંયા છેદમાં છ છે આ છેદમાં કેટલા છે આઠ છે તો સૌ પ્રથમ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો છેદ સરખો કરી દઈશું છેદ સરખો કરવા માટે શું કરીશું કે જે આ રે આઠ છે એને હું શું કરીશું ઉપર નીચે ગુણી દઈશું અને આ જે છ છે અહીંયા શું ગણીશું ઉપર નીચે ગુણી દઈશું તો આઠને શું કરીશું આપણે અહીંયા ઉપર નીચે અહીંયા ગુણી દઈશું આ છ ને શું કરીશું ઉપર નીચે અહીંયા ગુણીશું આનો છેદ અહીંયા ઉપર નીચે ગુણવાનો આનો છેદ અહીંયા ગુણવાનો થશે બરાબર છે તો ગુણ્યા પછી શું રકમ બનશે પાંચ અઠ્ઠા ચાલીસ એટલે કે માઇનસ ચાલીસ ભાગ્યા છ અઠા અડતાલીસ અને આ સંખ્યા શું થઈ ગઈ પાંચ છ ત્રીસ ભાગ્યા છ અઠ્ઠા અડતાલીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આવો જુઓ છેદ કેવો થઈ ગયો સરખો થઈ ગયો ઉપર માઇનસ ચાલીસ છે અને ઉપર કેટલા છે ત્રીસ છે તો વિદ્યાર્થી માઇનસ ચાલીસથી ત્રીસ તરફ તમારે જેટલી સંખ્યા લખવી હોય એટલી લખી શકાય છે બરાબર છે આ ધ્યાન રાખો હું લખું છું અહીંયા તો કે માઇનસ ચાલીસ ભાગ્યા અડતાલીસ માઇનસ ચાલીસ ભાગ્યા અડતાલીસ અને પાછળ કઈ સંખ્યા છે ત્રીસ ભાગ્યા અડતાલીસ નીચે તો ઉપર તમે શું કર્યું છેદ સરખો કરી દીધેલો છે હવે વિદ્યાર્થી મિત્રો ચાલીસ થી આપણે ત્રીસ તરફ જવાનું છે શું ચાલીસ થી ત્રીસ તરફ એટલે કે એતાલીસ આવશે ને શું આવશે ઓગણચાલીસ આવશે અથવા તો આ બાદ તમે આ બાદ આ તરફ આવશો તો પણ ચાલશે બરાબર છે તો હું લખું છું અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં માઈનસ ઓગણચાલીસ ભાગ્યા અડતાલીસ માઈનસ અડત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ સડત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ છત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ પાંત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ ચોત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ તેત્રીસ ભાગ્યા અડતાલીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના પછી શું આવશે માઇનસ બત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ એકત્રીસ ભાગ્યા અડતાલીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પણ તમે જોઈ શકશો કે આ સંખ્યા છે તમે બધી સંખ્યા શું છે કે આ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હજી પણ લખી શકાય છે માઇનસ ત્રીસ ભાગ્યા અડતાલીસ માઇનસ ઓગણત્રીસ ભાગ્યા અડતાલીસ ક્યાં સુધી જઈ શકાય છે પ્લસ ત્રીસ સુધી જઈ શકાય છે આ પ્લસ સંખ્યા છે આ કેવી છે માઇનસ છે તો આમ પ્લસ ત્રીસ સુધી ઘણી બધી સંખ્યા લખી શકાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈશું તો આપણને ફરીથી આ સંખ્યા મળી જશે છેદ ઉડાડી શું છે આ ફરીથી સંખ્યા મળી જશે એટલે કે પાંચ વાગ્યા માઇનસ પાંચ વાગ્યા છ અને આનું છેદ ઉડાડીશું તો ફરી કઈ સંખ્યા મળી જશે ફરીથી પાંચ વાગ્યા આઠ મળી જશે એટલે કે પાંચ વાગ્યા આઠ લખી દઈએ આ બધી સંખ્યા શું અહીંયા ફરીથી એક વખત લખી દઈએ આપણે કઈ કઈ સંખ્યા છે માઇનસ ઓગણચાલીસ વાગ્યા અડતાલીસ માઇનસ અડત્રીસ વાગ્યા અડતાલીસ માઇનસ સડત્રીસ ભાગ્ય અડતાલીસ માઇનસ છત્રીસ ભાગ્ય અડતાલીસ માઇનસ પાંત્રીસ ભાગ્ય અડતાલીસ માઇનસ ચોત્રીસ ભાગ્ય અડતાલીસ માઇનસ તેત્રીસ ભાગ્યે અડતાલીસ માઇનસ બત્રીસ ભાગ્યે અડતાલીસ એકત્રીસ અડતાલીસ ત્રીસ અડતાલીસ અને માઇનસ ઓગણત્રીસ અડતાલીસ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું કે આ બંને વચ્ચેની સમય સંખ્યા આપણને અહીંયા મળી ગઈ છે કઈ કઈ આ આ સંખ્યાઓ વચ્ચે આપણને સંખ્યા મળી ગઈ છે છતાં પણ જો જે છેદ છેદ ઉડતો હોય તો ત્યાં તમે ઉડાડી શકો છો બરાબર છે નિયમ છેદ ઉડાડેલો ના હોય તો તમારા નોટબુકની અંદર છેદ ઉડાડ્યા પછી પણ જે જવાબ આવે છે એ લખવાનો રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આના સિવાય પણ તમને જે રીત આવડતી હોય એ રીત તમે લખી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર છે છે જે શું કે અને બે વચ્ચે આવેલ સમય શોધો એટલે કે સમય સંખ્યા શોધવાની છે આપણે સંખ્યા આપેલી છે ને એટલે કે માત્ર એક જ શોધવાની કીધેલી છે એક શોધવા માટે બહુ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો આવડી મોટી રીત કરવા જવાની છે નહીં ક્યારે આ મોટી રીત કરવાની જ્યારે એક કરતાં વધારે સમય સંખ્યા માગી હોય ત્યારે પરંતુ આપણે અહીંયા એક જ માગી હોય એક જ માગેલી હોય ત્યારે આપેલ બે સંખ્યાનો સરવાળો કરી દેવાનો એટલે કે એક ચતુર્થાંશ વધતા એક દુતીયાંશ અને ભાગાકારમાં કેટલા મૂકી દેવાના બે મૂકીના રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે એનું સાદું આપણે આપી દઈએ કે અહીંયા લસા કેટલો થશે લસા ચાર થશે તો ઉપર ઉપરથી અહીંયા કેટલા વડે ગુણવાન થશે બે બે વડે ગુણવાન થશે તો હું લખી દઉં છું કે એક ભાગ્યા ચાર વધતા બે ભાગ્યા ચાર બે બે વડે ગુણી દીધા અને ભાગાકારમાં કેટલા છે બે તો છે જ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા આગળ શું થશે કે હવે લસાઅ તો કેટલો થઈ ગયો 4 થઈ ગયો તો ઉપર 1 વત્તા 2 તો કેટલો જવાબ આવશે 3 ભાગાકારની અંદર તો 2 છે જ તો વિદ્યાર્થી મિત્રો છેદનો છેદ કે આ જશે નીચે જશે એટલે કે 3 4 2 4 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 3 ભાગ્યા so 8 બરાબર છે 3 ભાગ્યા 8 એ શું છે વિદ્યાર્થી મિત્રો કે 1 ચતુર્થાંશ અને 1 દ્વિતીયાંશ વચ્ચે આવેલ સમય સંખ્યા બરાબર છે કોની કોની વચ્ચે આ બંને સંખ્યાની વચ્ચે તો વિદ્યાર્થી મિત્રો એક જ સમય સંખ્યા શોધવાનું કીધેલું હોય ત્યારે આપેલ બે સંખ્યાનો સરવાળો ભાગાકારમાં કેટલા મૂકી દેવાના બે મૂકવાના રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ પછીનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું આ જે ચલાવ્યું છે એ સારા અક્ષરે લખવાનું રહેશે અને ખાસ ધ્યાન રાખો અહીંયા તમારે છેદ ઉડતા જે જગ્યાએ હોય તે જગ્યાએ છેદ ઉડાડીને લખવાનું રહેશે